નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે આજ તો આપણે વાત કરશું સરદાર વલ્લભભાઈ પટેલની, કેમ કે આપણે આ ચેનલ પર ઘણી બધી વેધરને લગતી માહિતી અને કિસાનોને લગતી માહિતી જ આપીએ છીએ. પણ ખાસ આજે આપણે એક વિડીયો બને છે કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેના માટે કાંઈ પણ કેવું કાંઈ પણ વાત કરવી તે પણ હું માનું ત્યાં સુધી આજે મને પણ એમ લાગતું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે હું કાંઈક બોલું, કાંઈક વિડીયો બનાવું. ખરેખર તો હું એક સ્વીકારું સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બોલવાની કે એના વિશે કોઈ માહિતી આપવાની પણ ક્ષમતા મારી નથી, કેમ કે જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે વ્યક્તિત્વ હતું એ વ્યક્તિત્વની કલ્પના કરવી એ પણ કદાચ મારી ક્ષમતા ન હોય. કેમ કે જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલે આપણા દેશ માટે જે કંઈ કાર્યો કર્યા છે, જે લોખંડી પુરુષે 500 થી પણ વધારે રજવાડાઓને એક કરી અને જ્યારે એક આઝાદીની લડાઈમાં એક બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી અને એની અંદર 3 સ્ટેટ એવા હતા કે જે પોતે સરદાર વલ્લભભાઈ પટેલની વાત સાથે સહમત નહોતા, એની અંદર એક હતું જૂનાગઢ, બીજું હતું હૈદરાબાદ અને ત્રીજું હતું કાશ્મીર. તો પાછળથી જે એક કાશ્મીર હતું એ કાશ્મીરને તો પંડિત જવાહરલાલ નહેરુએ સંભાળ્યું હતું અને એ પોતે હેન્ડલ કરતા હતા, પણ જે હૈદરાબાદ અને જૂનાગઢની વાત હતી તો હૈદરાબાદ અને જૂનાગઢ કે જે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની બુદ્ધિ ક્ષમતા અને પોતાની એક જે બળપ્રયોગ કહો તો બળપ્રયોગ અને એક દેશપ્રેમ કહો તો દેશપ્રેમ અને એ રીતે પણ એની જે મામલો સામધામ દંડ ભેદ બધું અપનાવી અને આ એક 2 સ્ટેટ હતા જે જૂનાગઢ અને હૈદરાબાદ તેના પર પણ કબજો કરીને તેને પણ એક આઝાદ ભારત સાથે ભેળવ્યા હતા અને એક આપણો અખંડ ભારત કે જે આપણા ઘણા બધા શહીદોનું સપનું હતું, ઘણા બધા શહીદોએ આપણા દેશને આઝાદ કરવા માટે બલિદાન આપ્યું હતું, એ બલિદાનને એડે ન જાય અને તેનું સપનું પૂરું થાય એવું એક મહત્વનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. અને એના કામોની વાત કરવા જઈએ તો લગભગ દિવસોના દિવસો ટૂંકા પડે એટલા બધા કામો છે. મતલબ આજ તો આપણે એક ટૂંકી વાત કરશું કે આજે આપણે ગુજરાતની અંદર જ કંઈક સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જે વિશ્વનું મોટામાં મોટું સૌથી વધારે ઊંચાઈવાળું સ્ટેચ્યુ છે અને આ સ્ટેચ્યુ છે એ પણ જે મને નવું એક માહિતી છે અને મને જે મારા નોલેજમાં છે એ પ્રમાણે 3 વર્ષ સુધી કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે 3 વર્ષ સુધી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકેનું બિરુદ જાળવી રાખશે. કેમ કે 3 વર્ષ પછી મહારાષ્ટ્રની અંદર પણ છત્રપતિ શિવાજી સાહેબનું સ્ટેચ્યુ બને છે, એ પણ ત્યાંની મહારાષ્ટ્ર સરકાર બનાવી રહી છે અને એ સ્ટેચ્યુ છે 190 મીટરનું બનવાનું છે. જોકે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ 182 મીટરનું છે. તો જે છત્રપતિ શિવાજી સાહેબનું સ્ટેચ્યુ છે તે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ કરતાં 8 મીટર ઊંચાઈ વધારે હશે અને તે વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુમાં તેનું સ્થાન આવશે. પણ 3 વર્ષ સુધી તો સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુનું ઊંચું પ્રતિમા તરીકેનું સ્થાન રહેવાનું છે. જોકે પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની ઊંચી રહે અને છત્રપતિ શિવાજી સાહેબની ઊંચી રહે તેના વિશે આપણે કોઈ ક્ષમતા કે કોઈ તેનું લેવલ ગોતી શકીએ તે તો તમારી કે મારી કોઈની આપણી મતલબ કેપેસિટી પણ નથી. પણ જે આ વર્લ્ડના રેકોર્ડો છે તે રેકોર્ડ મુજબની વાત કરી. પણ ખાસ વાત તો આજે એ છે કે ખેડૂતોના એક અત્યાર સુધીના કે જે ભારત આઝાદ થયું એ પહેલાં અને આઝાદ થયું એ પછી પણ જે ખેડૂતોના એક સારામાં સારા નેતા તરીકે પણ આપણે એક સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લઈ શકીએ છીએ. અને સરદાર વલ્લભભાઈ પટેલના નામે આજે જે રીતે રાજનીતિની અંદર ઉપયોગ થાય છે તે મારી દ્રષ્ટિએ ન થવું જોઈએ. કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ કોઈ રાજકીય પક્ષના વ્યક્તિ નહોતા કે કોઈ એક સમાજના વ્યક્તિ નહોતા. સરદાર વલ્લભભાઈ પટેલ છે તે એક મા ભારતના પુત્ર હતા અને મા ભારતના એક સિંહ હતા અને મા ભારતના એક નેતા હતા. આ રીતે જોવું જોઈએ, દરેક સમાજ માટે છે, દરેક પક્ષ માટે છે, બધાને લાગવું પડે છે. આપણે બધાએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પરથી પ્રેરણા લઈ અને કંઈક કામ કરવું જોઈએ. જે રીતે આજે સરદાર વલ્લભભાઈ પટેલના ખાલી નામથી જ એક રાજનીતિ ચાલે છે તે છોડી અને સરદાર વલ્લભભાઈ પટેલના જે વિચારો હતા, સરદાર વલ્લભભાઈ પટેલના અંદર જે કંઈ દેશપ્રેમ હતો તે આપણે એક જાગૃત કરી, આપણી અંદર પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવો દેશપ્રેમ જાગૃત કરી, આપણે પણ જે દેશ માટે સરદાર વલ્લભભાઈ પટેલ વિચારધારા રાખતા હતા એવી વિચારધારા રાખી અને એની જે સેવા કરી એવી સેવા કરવાનો આપણે એક પ્રયત્ન કરીએ. બસ વિશેષ તો આજે મારે કંઈ કહેવાનું નથી. સરદાર પટેલ સાહેબ આપણા દેશમાં જન્મ લઈ અને જે આપણે આપણા માટે જે કંઈ કર્મો કર્યા છે તે આપણું એક સૌભાગ્ય છે અને આપણું ખાસ તો એ સૌભાગ્ય છે કે જે ધરતી પર સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ્યા છે એ જ ધરતી, એ જ ગુજરાતની અંદર આપણે પણ જીવી રહ્યા છીએ. એનાથી વિશેષ કોઈ મોટું આપણું સૌભાગ્ય ન હોઈ શકે. બસ
હવે તો વિશેષ કઈ વાત હશે તે નેક્સ્ટ વિડિયો ની અંદર લઈને આવશું. જય સદ્દામ, રજા આપશો, ધન્યવાદ.